नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेजिक मैथ्स नी अंदर आजे आपने भणीशु प्रकार वाली એટલે કે પ્રશ્ન પેજ તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક નંબરમાં એટલે કે એક સંખ્યામાં 55 ટકા અને 14 ટકા નો એટલે કે 55 ટકા અને 14 ટકા વચ્ચેનો તફાવત એટલે કે ભેદ એટલે કે ફરક એટલે કે અંતર 8610 એટલે કે 8610 છે. તો તે નંબરના એટલે કે તે સંખ્યાના 85 ટકા કેટલા થાય? શું થાય? ઇફ ધી ડિફરન્સ ધેટ ઇઝ ધી ડિસ્ટન્સ ઓફ ધેટ ઇઝ બિટવીન 55% એન્ડ 40% ઓફ વન નંબર is 8610, then what will be, that is how many the 85% of it number that number 17850 17,820, 18,420, 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
15,820, 17,020, 18,450, and last E. None of this four. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ એઝ્યુમ આ કોઈક એક સંખ્યા x છે ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે કોઈક એક સંખ્યા x છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ એક સંખ્યાના 55% એટલે કે આ xના 55% અને 14% એટલે કે આ સંખ્યાના 14% એટલે કે આ xના 14% વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી એટલે કે વિયોગ એટલે કે સબટ્રેક્શન આ 86/10 થાય છે. ફરીથી એકવાર વન્સ અગેન આ એક નંબરના એટલે કે આ xના 55% અને આ xના 14% વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી એટલે કે સબટ્રેક્શન એટલે વિયોગ બાદબાકી સબટ્રેક્શન આ 86/10
8610 થાય છે આ 8610 8610 થાય છે એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે ટૂંકમાં ઇન શોર્ટ આપણી પાસે આ x ના 55% ઓછા x ના 14% બરાબર 8610 થાય એવું છે આ રીતનું છે આ રીતનું છે હવે આગળ માટે ધરપર આગળ શું થશે તો જુઓ સી લૂક આ x ના 55% ઓછા x ના 14% ફરીથી એકવાર આ x ના 55% ઓછા x ના 14% ને આપણે x ના 41% એમ લખી શકીએ ફરીથી એકવાર આ આખા બરાબર આ આખાને આ સગડાને આ સમગ્રને એટલે આ ડાબી સાઈડને આપણે x ના 41% એમ લખી શકીએ x ના 41% એમ લખી શકીએ વી કેન વ્રાઇટ એઝ એ 41% ઓફ x ઓફ 55% ઓફ x માઇનસ 14% ઓફ x મીન્સ ધેટ મીન્સ કે મતલબ કે આ 55% ઓછા 14% 55% ઓછા 14% બરાબર આ 41% થાય 41% થાય દેટ ઇઝ આ 55 ઓછા 14 એટલે કે આ 55 અને 14 વચ્ચેનો 55 અને 14 વચ્ચેનો તફાવત બાદબાકી જુઓ તફાવત બાદબાકી આ 41 થાય 41 થાય 41 થાય 41 થાય ઇન શોર્ટ ટૂંકમાં ટકા શોધીને બાદબાકી કરવામાં આવે કે પછી બાદબાકી કરીને ટકા શોધવામાં આવે તો આ બંનેનો જવાબ એકનો એક જ આવે આન્સર સેમ આવે આઇડેન્ટિકલ આવે સિમિલર આવે લાઈક આવે ફરીથી એકવાર વન્સ અગેન આ ટકા શોધીને બાદબાકી કરવામાં આવે કે પછી આ બાદબાકી કરીને ટકા શોધવામાં આવે તો આગળ આ બંને બાબત સરખી થાય આ બંને વસ્તુ સરખી થાય આ બોથ આઇટમ એટલે કે આ બોથ થિંગ એટલે કે આ બોથ આર્ટિકલ સેમ થાય આઇડેન્ટિકલ થાય લાઈક થાય હવે આગળ આ બરાબર ઇક્વલ આ 8610 છે આ 8610 છે 8610 છે એટલે આગળ માટે એટલે ધેર પર શું થશે તો જુઓ સૌ પ્રથમ આ x નો x લખાશે આ x as it is right થશે આ x એવો ને એવો જ લખાશે આ x as it is right થશે આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે that is of equal to into અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે આગળ આ 41% એટલે આ 41 ના
સેદમાં સો થઈ વધુ એકવાર વન્સ મોર આ 41% એટલે આ 41 ના સેદમાં સો થઈ એટલે કે 41 ભાગ્યા 100 થઈ એટલે કે 100 માંથી 41 એટલે 41% કેવા એટલે કે 100 પર 41 એટલે 41% કેવા એટલે કે 100 એ 41 એટલે 41% કેવા ઇન શોર્ટ ટૂંકમાં ટકા એટલે સેદમાં 100 થાય ભાગાકારમાં 100 થાય ભાગાકારમાં 100 થાય અતિ ટૂંકમાં ઇન વેરી શોર્ટ x ના 41% એટલે x ગુણ્યા 41 ના છેદમાં 100 થાય x ગુણ્યા 41 ના છેદમાં 100 થાય આગળ આ બરાબર ઇક્વલ 86 જો 10 છે 86 જો 10 છે એટલે આગળ માટે ધાર પર માટે ધાર પર આ x બરાબર 86 10 ગુણ્યા આ 100 ના છેદમાં આ 41 થાય વધુ એક વાર વન્સ મોર માટે આ x બરાબર ઇક્વલ આ 8610 8610 ગુણ્યા 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 આ 100 ના છેદમાં 41 100 ના છેદમાં 41 થાય 100 ના છેદમાં 41 100 ના છેદમાં 41 થાય અર્થાત એટલે કે નેમલી એટલે કે ટર્મલી આ ગુણ્યા 41 ના છેદમાં 100 આ બાજુ આવે એટલે બીજી બાજુ જાય એટલે સાઈડ ચેન્જ કરે તો ધેન ગુણ્યા 100 ના છેદમાં 41 થઈ જાય 100 ના છેદમાં 41 થઈ જાય એટલે કે અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય ધેટ ઇઝ ન્યુમેરેટર ડિનોમિનેટર થઈ જાય એન્ડ ડિનોમિનેટર ન્યુમેરેટર થઈ જાય ટૂંકમાં આ સંખ્યા બીજી બાજુ ગુણાકાર કરીને લખવી હોય ગુણાકાર કરીને લખવી હોય તો તેને ઉલટાવીને એટલે પલટાવીને લખો આની હોય છે ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે રાઈટ કરવાની હોય છે રાઈટ કરવાની હોય છે એટલે આગળ માટે ધેરફોર હેન્સ તેથી આથી 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 સો સો આ એક્સ બરાબર ઇક્વલ એક્સ બરાબર ઇક્વલ શું થાય શું થશે વોટ વિલ બી ધેટ ઇઝ વોટ વુડ બી તો જુઓ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા અહીં હિયર આ 86 10 ને આ 86 10 ને આ 41 વડે ભાગ આપવો પડશે આ 86 10 ને આ 41 વડે ભાગ આપવો પડશે આ 41 વડે ડિવાઈડ કરવું પડશે 41 વડે ડિવાઈડ કરવું પડશે એટલે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા અહીં હિયર 41 દૂર 82 થાય 41 દૂર 82 થાય આગળ આગળ આ 86 માંથી 82 ઘટે તો આપણી પાસે 4 બચે 4 બચે 4 બચે આગળ આ એક નીચે આવે એટલે આપણી પાસે 41 હોય 41 હોય 41 એટલે આગળ 41 થાય 41
141 આગળ આ 41 માંથી 41 જાય તો આપની પાસે શૂન્ય બચે 0 બચે 0 બચે એટલે આગળ અહેડ ફોરવર્ડ આ જે છેલ્લો શૂન્ય છે આ જે છેલ્લો શૂન્ય છે લાસ્ટ 0 છે તેને આ 21 ની પાછળ એટલે કે આ ભાગફળ ની પાછળ એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાનું હોય છે એવું ને એવું જ લખી દેવાનું હોય છે એવું ને એવું જ લખી દેવાનું હોય છે અર્થાત નેમલી ટર્મલી ભાગફળ એટલે કોષણ ભાગફળ એટલે કોષણ આ 210 થાય 210 થાય 200 થાય ધેટ ઇઝ આ 810 એટલે કે આ 810 ને આ 41 વડે 41 વડે આ 210 વખતમાં ભાગ લાગે 210 ટાઈમ્સ માં ડિવાઈડ થશે 210 ટાઈમ્સ માં ડિવાઈડ થશે ડિવાઈડ થશે ધેટ ઇઝ આ 41 અને 210 એટલે કે આ 210 અને 41 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 810 થાય 8610 થાય એટલે આગળ આ 210 અને 100 નો ગુણાકાર કરવો પડશે આ 210 અને 100 નો ગુણાકાર કરવો પડશે તો જુઓ તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 21 એકુ 21 થાય 21 એકુ 21 થાય એટલે કે 21 અને 1 નો એટલે કે 1 અને 21 નો ગુણાકાર 21 થાય આગળ આ 2 ને 1 3 2 ને 1 3 શૂન્યો આ 21 ની પાછળ લાગી જશે આ 2 ને 1 3 શૂન્યો આ 21 ની પાછળ લાગી જશે આ 3 ઝીરોસ આ 3 ઝીરોસ આ 3 ઝીરોસ આ 21 ની બિહાઇન્ડ લાગી જશે 21 ની નેક્સ્ટ લાગી જશે 21 ની આફ્ટર લાગી જશે મીન્સ ધેટ મીન્સ કે મતલબ કે આ 210 ગુણ્યા 100 બરાબર આ 21000 થાય 21000 થાય 21000 થાય માટે x બરાબર 21000 થાય 21000 થાય હવે આગળ આપણે v તે નંબર ના એટલે કે તે સંખ્યા ના એટલે આ x ના એટલે કે આ 21000 ના આ 21000 ના આ 85% શોધવાના છે ફાઇન્ડ કરવાના છે ફરીથી એકવાર તે નંબર ના એટલે કે આ x ના એટલે કે આ 21000 ના આ 21000 ના આ 21000 ના 85% શોધવાના છે એટલે સૌપ્રથમ આ 21000 એવાને એવા જ લખાઈ જશે આ 21000 ને એવાને એવા જ લખી દેવાના હોય છે એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાના હોય છે આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે આગળ આ 85% એટલે 85 ના છેદમાં 100 થાય 85 ના છેદમાં 100 થાય 85/100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ બે ઝીરો ઉપર નીચે આગળ પેલો કેન્સલ થઈ જાય રદ થઈ જાય ડિલીટ થઈ એટલે નીકળી જાય બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ સી લો આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે કેવી રીતે હાવ
હાલ તો જુઓ સેલો આ 21000 ને આપણે આ 210 ગુણ્યા 100 એમ લખી શકીએ આ આ 21000 ને આપણે આ 210 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય જેને ટૂંકમાં 200 ઉપર નીચે કેન્સલ થઈ ગયા એમ કહેવામાં આવે છે આ રીતનો કોલ્ડ કરવામાં આવે છે એટલે જીરો એટલે 200 ઉપર નીચે કેન્સલ થઈ ગયા એ રીતનો કોલ્ડ કરવામાં આવે છે આ રીતનો બોલવામાં આવે છે સે કરવામાં આવે છે ટેલ કરવામાં આવે છે ટેલ કરવામાં આવે છે હવે આગળ આ 210 અને 85 નો ગુણાકાર કરવાનો છે આ 210 અને 85 નો ગુણાકાર કરવાનો છે તો જુઓ તેમાં સૌપ્રથમ સૌ પહેલા આ આ 85 અને 21 નો ગુણાકાર કરવો પડશે સૌપ્રથમ આ 85 અને 21 નો 85 અને 21 નો ગુણાકાર કરવો પડશે એટલે આગળ સૌપ્રથમ આ એક અંક બરાબર 1 શૂન્ય લખી દેવાનું હોય છે ફર્સ્ટ ઓફ ઓલ આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનો હોય છે આગળ આ 5 દુ 10 થાય એટલે એક તમારી વર્ધી થાય અને 0 નીચે લખાય બિલો રાઈટ આગળ 8 દુ 16 થાય આગળ 6 ને 1 17 થાય 17 થાય ધેટ ઇઝ 85 દુ 170 થાય 170 થાય ધેટ ઇઝ 85 અને 2 નો એટલે 2 અને 85 નો ગુણાકાર 170 થાય આગળ અહેર ફોરવર્ડ આ 5 એકુ 5 થાય આગળ આ 8 એકુ 8 થાય 8 એકુ 8 થાય એટલે કે આ 85 એકુ 85 થાય એટલે 85 અને 1 નો એટલે કે આ 1 અને 85 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 85 થાય એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે યોગ કરી દેવાનો હોય છે સમ કરી દેવાનો હોય છે સમેશન કરી દેવાનો હોય છે એડિશન કરી દેવાનું હોય છે ટોટલ કરી દેવાનું હોય છે ટોટલ કરી દેવાનું હોય છે એટલે આગળ સૌપ્રથમ આ 0 ને 5 5 થાય એટલે કે 0 વત્તા 5 બરાબર 5 આગળ 0 ને 8 8 થાય આગળ આ 7 નો 7 આવશે આ 1 નો 1 આવશે એટલે કે આ 85 ને આપણે ડબલ 0 85 એમ લખી શકીએ આ 85 ને આપણે ડબલ 0 85 એમ લખી શકીએ આગળ આ 7 વત્તા 0 બરાબર 7 જ થાય જેને 7 નીચે આવી ગયો એમ ટૂંકમાં કહી દેવામાં આવે છે અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 1 વત્તા 0 બરાબર 1 થાય જેને ટૂંકમાં 1 નીચે આવી ગયો એમ સે કરી દેવામાં આવે છે ટેલ કરી દેવામાં આવે છે ઇન શોર્ટ આ 1700 વત્તા 85 બરાબર આ 1785 થાય 1785 થાય 1785 થાય એટલે કે આ 85 ગુણ્યા 21 બરાબર આ 1785 થાય આ 1785 થાય આગળ આ શૂન્ય આ 1785 ની પાછળ એસ ઇઝ લાગી જશે એવું ને એવું જ લાગી જશે આ 0 આ 1785 ની બિહાઇન્ડ એસ ઇઝ લાગી જશે અર્થાત નેમલી ટર્મલી આ એક આ 210 અને 85 નો આ 210 અને 85 નો ગુણાકાર આ
17,850 માટે ધરપકડ માટે ધરપકડ આ આ આ આ 21,000 ના 21,000 ના 85% 85% આ 17,000 उमेर ता ते संख्या में इलेक्ट्रिक आ ए म
માં એ માં આ 33 નો વધારો થાય છે વધારો થાય છે ઇન્ક્રીઝ થાય છે ઇન્ક્રીઝ થાય છે ઇન્ક્રીઝ થાય છે એ સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન પ્રાપ્ત થશે આ રીતનું સમીકરણ પ્રાપ્ત થશે હવે આગળ સૌપ્રથમ આ એ એટલે વર્તા એ કહેવાય વર્તા એ કહેવાય ધન એ કહેવાય પોઝિટિવ એ કહેવાય પોઝિટિવ એ કહેવાય એટલે આગળ આ વર્તા એને આ બાજુ લાવવામાં આવે એ બાજુ બદલાવવામાં આવે તો ઓછા એ થઈ જાય ઓછા એ થઈ જાય એટલે આગળ આ એ ઓછા એ આ એ ઓછા એ આ એ ઓછા એ બરાબર શૂન્ય થઈ જાય શૂન્ય થઈ જાય શૂન્ય થઈ જાય એટલે કે સરખુંમાંથી સરખું ઘટે તો શૂન્ય થઈ જાય શૂન્ય થઈ જાય એટલે આપણી પાસે કાંઈ પણ ન બચે એટલે કે આપણી પાસે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ફક્ત આટલું જ બચે આટલું જ બચે એટલે કે આ એ નીકળી જાય એટલે કે આ એ પણ નીકળી જાય એટલે આગળ આગળ માટે ધરપકડ માટે ધરપકડ આ એના એના 137 એકના સેટમાં 2 ટકા બરાબર આ 33 થાય 33 થાય આ એના 137 એકના સેટમાં 2 ટકા બરાબર આ 33 થાય મીન્સ ધેટ મીન્સ કે મતલબ કે આ આ વર્તા એના 137 એકના સેટમાં 2 ટકા આ વર્તા એ એના 137 એકના સેટમાં 2 ટકા બરાબર એના 137 એકના સેટમાં 2 ટકા જ થાય એના 137 એકના સેટમાં 2 ટકા જ થાય મતલબ કે આ વર્તાનું ચિહ્ન જેવો અહીંયા આગળ લખવાનું નથી રાઈટ કરવાનું નથી મીન્સ કે આ વર્તાનું ચિહ્ન આગળ લખો કે ન લખો લખો કે ન લખો રાઈટ કરો કે ના કરો તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી કાંઈ પણ ચેન્જ થતું નથી કાંઈ પણ પરિવર્તન આવતું નથી તે જ પ્રમાણે આ જ પ્રમાણે સિમિલરલી આ વર્તા 33 એટલે 33 જ કહેવાય 33 જ કહેવાય એટલે કે આ વર્તાનું ચિહ્ન આ 33 ની આગળ સમાયેલું જ હોય છે કન્ટેન થયેલું જ હોય છે કન્ટેન થયેલું જ હોય છે ઇન શોર્ટ જ્યારે ઓછા હોય માઇનસ હોય ત્યારે આગળ લખવાનું હોય છે ઓછા હોય ત્યારે જ આ ઓછાને આગળ લખવાનું હોય છે જ્યારે વર્તા હોય ત્યારે આગળ આ વર્તાનું ચિહ્ન ન લખો તો પણ ચાલી જાય છે જરૂરી નથી કમ્પલસરી નથી ફરજિયાત નથી એટલે આગળ માટે ધરપકડ માટે ધરપકડ શું થશે તો જુઓ સૌપ્રથમ આ એ આગળ આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે આગળ 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 આ 137 એકના સેટમાં 2 137 ગુણ્યા એકના સેટમાં 2 એટલે આ 137.5 થાય 137.5 થાય કઈ રીતે કેવી રીતે હાવ હાવ તો જુઓ સૌપ્રથમ સૌપ્રથમ આ 137 એકના સેટમાં 2 આ 137 એકના સેટમાં 2 એ હકીકતમાં વાસ્તવમાં ઇન રીઅલ ઇન ફેક્ટ આ 137 વર્તા એકના સેટમાં 2 છે 137 વર્તા એકના સેટમાં 2 છે આગળ એકના સેટમાં 2 એટલે અડધું કહેવાય હાફ કહેવાય સેમી કહેવાય એટલે કે
0.5 કેવાય એટલે આગળ આ 137 માં 0.5 એટલે કે 0.5 ઉમેરવામાં આવે એડ કરવામાં આવે તો આ 137.5 થાય આગળ આ ટકા એટલે છેદમાં શો થાય ભાગાકારમાં શો થાય ભાગાકારમાં શો થાય આગળ આ બરાબર 33 છે ઇક્વલ ટુ 33 છે એટલે આગળ માટે ધાર પર માટે ધાર પર માટે ધાર પર આ a બરાબર ઇક્વલ આ 33 ગુણ્યા આ 100 ના છેદમાં આ 137.5 થાય ફરીથી એકવાર વન્સ અગેન આ a બરાબર આ 33 ગુણ્યા 100 ના છેદમાં 100 ના છેદમાં 137.5 થાય આ 100 ના છેદમાં 137.5 થાય ફરીથી એકવાર આ 100 ના છેદમાં 100 ના છેદમાં 137.5 137.5 એટલે કે આ સંખ્યા આ બાજુ લખવી હોય તો ઉલટાવીને કે પલટાવીને લખવાની હોય છે રિવર્સ કરીને લખવાની હોય છે રિવર્સ કરીને લખવાની હોય છે એટલે આગળ માટે ધાર પર આ સ્મોલ a ઇક્વલ ટુ બરાબર ઇક્વલ ટુ બરાબર શું થાય પછી વો સૌપ્રથમ આ 33 છે 33 છે આગળ આ ગુણ્યા છે ઇનટુ છે ઇનટુ છે ઇનટુ છે ઇનટુ છે આગળ આ શું છે x શું છે આગળ આ સેલ છે ભાગાકાર છે ભાગાકાર છે ભાગાકાર છે ભાગાકાર છે ભાગાકાર છે આગળ આ 137.5 આ 137.5 એટલે આ 1375 ના છેદમાં 10 થાય આ 1375 ના છેદમાં 10 થાય બીકોઝ એસ કારણ કે આ પોઈન્ટ આ દશાંશ ચિહ્ન આ ડેસિમલ સાઇન આ એક અંક પછી છે આફ્ટર વન ડિજિટ છે માટે ધાર પર હેન્સ તેથી છેદમાં એટલે ભાગાકારમાં 10 લખાય 10 રાઈટ થાય એટલે કે એકડાની પાછળ 10 લખાય 1 ની બિહાઇન્ડ 10 પુટ કરાય ટૂંકમાં આ 137.5 બરાબર આ 1375 ભાગ્યા 10 થાય એટલે આગળ માટે ધાર પર આ a બરાબર a ઇક્વલ શું થાય તો સૌપ્રથમ આ 33 છે 33 છે આગળ આ ગુણ્યા છે આગળ આ 100 છે આ 100 છે આ 100 છે આ 100 છે આગળ આ 100 છે આ 100 છે ભાગાકાર છે ભાગાકાર છે ત્યાર પછી ધ્યાન આ છેદનો છેદ અંશમાં જાય એટલે કે આ અંશ સાથે ગુણાય જાય આ અંશ સાથે ગુણાય છે ન્યુમેરેટર સાથે મલ્ટીપ્લાય થઈ જાય એટલે કે આ 100 સાથે ગુણાય જાય આ 100 સાથે ગુણાય જાય કોણ તો આ 10 આ 10 આ આગળ છેદમાં આ 1375 તો છે આ 1375 તો છે એટલે આગળ અહેર શું થશે તો જુઓ હવે આગળ હવે આગળ
હવે આગળ આસોને એટલે કે 100 ને આસોને એટલે કે 100 ને આપણે v આપણે v 25 ગુણ્યા 4m લખી શકીએ 25 ગુણ્યા 4m લખી શકીએ v કેમ right is 25 × 4 of 100 that is 100 એટલે કે 25 જો 100 એટલે 25 અને 4 એટલે કે 4 અને 25 નો ગુણાકાર 100 થાય આગળ ફોરવર્ડ આ 1375 ને આ 25 વડે ભાગ આપવાનો છે ફરીથી એકવાર આ 1375 ને આ 25 વડે ભાગ આપવાનો છે 25 વડે ભાગ આપવાનો છે 25 વડે ડિવાઇડ કરવાનો છે એટલે સૌપ્રથમ 25 પછી 125 થાય 25 પછી 125 થાય આગળ આ 137 માંથી 125 જાય તો આપણી પાસે 12 બચે 12 બચે આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે અગેન 125 હોય 125 હોય 125 હોય 125 હોય એટલે આગળ આ 25 પછી 125 થઈ જાય એટલે કે 125 માંથી 125 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઇનસ થાય તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે કે રીમાઇન્ડર 0 મળે શૂન્ય મળે શૂન્ય પ્રાપ્ત થાય ધેટ ઇઝ એટલે કે ભાગફળ એટલે કે કોષણ ભાગફળ એટલે કોષણ આ 55 થાય 55 થાય 55 થાય 55 થાય 55 થાય ધેટ ઇઝ આ 1375 માં એટલે કે આ 1375 ને આ 25 વડે બાય ધીસ 25 55 વખતમાં ભાગ લાગે આ 55 વખતમાં ભાગ લાગે 55 ટાઈમ્સ માં ડિવાઈડ થાય 55 ટાઈમ્સ માં ડિવાઈડ થાય ફરીથી એકવાર આ 1375 ને આ 25 વડે 55 વખતમાં ભાગ લાગે ઇન શોર્ટ ટૂંકમાં આ 25 ના છેદમાં 1375 આ 25 ના છેદમાં 1375 એટલે કે આ 25 ભાગ્યા 1375 આ 25 ભાગ્યા 1375 બરાબર ઇક્વલ છેદમાં 55 થાય એટલે કે ભાગાકારમાં 55 થાય એટલે કે 1 ના છેદમાં 55 થાય એટલે કે 1/55 થાય 1/55 થાય 1/55 થાય આગળ અહીં ફોરવર્ડ આ 55 ને આપણે 11×5m લખી શકીએ એટલે 11×55 થાય આગળ આ જ પ્રમાણે આ 33 ને આપણે 11×3m લખી શકીએ એટલે 11×33 થાય એટલે આગળ આ 11×11 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે કે આ 11×11 થાય 11×11 થાય આગળ આ 5×10 થાય 5×10 થાય 5×10 થાય એટલે આગળ માટે ધેરફોર એ બરાબર શું થાય તો જુઓ આ કેન્સલેશન પછી એટલે કે રદ્દીકરણ પછી જે બચેલું હોય શેષ હોય રિમેન્સ હોય તેને લખી દેવાનું હોય છે રાઇટ કરી દેવાનું હોય છે રાઇટ કરી દેવાનું હોય છે એટલે આગળ તમે લ્યો ધ્યાનપૂર્વક એટલે કે એટેન્શનપૂર્વક જોશો તો જુઓ સી લો સૌ પ્રથમ
फर्स्ट ऑफ ऑल आज एक बचेलो से त्यार पछी देन आ त्रण बचेलो से एटले आ गुणिया त्रण से त्रण बचेला से आगळ आहे फॉरवर्ड आ चार बचेला से एटले आ गुणिया चार बचेला से अने लास्ट मा आ बे बचेला से एटले आ गुणिया बे लख त्यार बाद आ से भागाकार से आगळ सेद मा भागाकार मा तम ने यू चोसो जे वो सेदो काई पण बचेलू नथी ऑल ऑफ कैंसल थई गयो छे बधुज कैंसल थई गयो छे बधुज रद्द थई गयो छे बधुज डिलीट थई गयो छे हाउ वे आगळ सेद मा એટલે ભાગાકાર માં બધું કેન્સલ થઈ જાય એટલે કે કાઈ પણ ન બચે તો પણ ત્યાં સત્તા પણ યે એક એટલે કે વન હંમેશા ઓલવેઝ બચેલો જ હોય છે એટલે આગળ માટે આ એ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌ પ્રથમ આ ત્રણ એકુ ત્રણ થાય આગળ ત્રણ ચોક બાર થાય આગળ જુઓ આ ચાર તારી બાર થાય બાર એકુ બાર થાય અને લાસ્ટમાં બાર દુ ચોવીસ થાય 24 થાય ફરીથી એકવાર આ ચાર દુ આઠ થાય આગળ આઠ તારી 24 થાય આગળ 24 એકુ 24 થાય ઇન શોર્ટ આ બધાનો ગુણાકાર 24 થાય 24 થાય આગળ આ સેદમાં 1 છે ભાગાકારમાં 1 છે માટે ધેરફોર આ એ બરાબર શું થાય તો જુઓ સી લો આ 24 માં એટલે કે આ 24 ને આ એક વડે 24 વખતમાં ભાગ લાગે 24 વખતમાં ભાગ લાગે ફરીથી એકવાર વન્સ અગેન આ 24 માં એટલે આ 24 ને આ એક વડે બાય ધીસ વન 24 વારમાં ભાગ લાગે 24 ટાઈમ્સ માં ડિવાઈડ થાય મીન્સ કે મતલબ કે 1 24 થાય 1 24 થાય એટલે કે 24 અને 1 એટલે કે 1 અને 24 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 24 થાય 24 થાય 24 થાય ઇન શોર્ટ ટૂંકમાં આ 24 ના સેદમાં 1 એટલે 24 ભાગ્યા 1 બરાબર આ 24 થાય આ 24 થાય આ 24 થાય 24 થાય 24 થાય માટે ધેરફોર એ બરાબર 24 થાય એ ઇક્વલ ટુ 24 થાય એ ઇક્વલ ટુ 24 થાય માટે ધેરફોર માંગેલ સંખ્યા એટલે કે જરૂરી સંખ્યા એટલે કે રિક્વાયર્ડ નંબર આ 24 થાય 24 થાય 24 થાય 10 હા આ 24 તમારા